ઓકે રુઝાન બેન, આપણે જોતા હોઈએ છીએ કે ક્યારે પણ પૈસાની લેવડ દેવડમાં લાંચ લેવામાં આવે ને તો એને કૌભાંડ તથા ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. જ્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે ને તો એના માટે કોઈ જ વર્ડ ઉપયોગ કરવામાં નથી આવતો કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ. નથી લાગતું કે ક્યાંક હવે આના માટે પણ એક નવા કાયદા બનવાની જરૂર છે કે સત્તાનો દુરુપયોગ કરીને દુષ્કર્મ આચરવામાં આવે કે પ્રોપર છેડતી કરવામાં આવે કે આવી કોઈ ધમકી પણ આપવામાં આવે તો એને પણ સજા થવી જોઈએ? સૌથી પહેલા તો છે આનો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, એટલે કોલેજમાં બી આવી કમિટી હોય જ હોવી જોઈએ. આઈસીસી જેને ઇન્ટરનલ કમ્પ્લેન્સ કમિટી કહેવાય, પણ અત્યારે તો પોલીસમાં કેસ ચાલી ગયો છે એટલે આઈસીસીનું કંઈ ખાસ કામ રહેશે નહીં. પણ એટલે આ રીતે છે, કાયદાઓ છે, અમલીકરણ નથી થતું. કારણ કે અત્યારે અગર આપણે તમે એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરો તો ઘણી કોલેજીસ ને ઘણી સ્કૂલ્સમાં હજી આઈસીસી બની જ નથી. એટલે આ તો ઠીક છે, આ છોકરીને હિંમત આવીને પોલીસે કમ્પ્લેન લીધી, એના નસીબ સારા આઉટ રાધો પુટે ધેટ વે કે એના નસીબ સારા છે, ના તો કદાચ એને કંઈક કોઈકે હેલ્પ કરી હશે સારા માણસે, ના તો ઘણા લોકોના આ ધાક પીછોડમાં બંધ થઈ જાય છે, છુપાઈ જાય છે આ પોઈન્ટ બીકોઝ ઓફ ધ પોલિટિકલ પાવર ઓફ ધેટ પર્સન. હવે જ્યારે તમે કાયદાઓની વાત કરો છો ત્યારે લેટસ, હવે હું તમને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું. અત્યારે સારું છે આપણે વાત કરીએ છીએ, સાહેબ બધા લોકો સાંભળતા હશે. હું પોતે ઘણી ઇન્ડસ્ટ્રીમાં ઘણી સ્કૂલ કોલેજોમાં વાત કરું છું કે તમારે આઈસીસીની જરૂર છે, તો બોલશે થશે કરશું હોતા હે ચલતા હે. આ જે રીત છે, આ જે માઇન્ડસેટ છે, આ બહુ જ ખોટો માઇન્ડસેટ છે, ના નીકળવો જોઈએ. કારણ કે ઘણીવાર જ્યારે અમે આઈસીસીને એની બધાની વાત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે બધા બહેનો બધા બહેનોના જ ફાયદાના કાયદા છે તો ભાઈઓને ફાયદા થતા નથી. એ આપણે ફાયદા માટે નથી બેઠા અહીંયા, આપણે એ ઝઘડવા બી નથી બેઠા કે પુરુષો ખરાબ છે ને સ્ત્રી ખરાબ છે. આપણો ખાલી લડત અચ્છાઈ ને બુરાઈ સાથે છે આજની. કારણ કે મને ખબર છે કે ભાઈઓ બી બહેનો જોડે ઉભા રહે છે અને બહેનોને સપોર્ટ કરે છે.